નમસ્કાર, હું છું બીરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના અલકાપુરીમાં આવેલા શંપતરાવ ચાલમાં પથ્થરમારો થયો છે. છેલ્લા 4 દિવસથી દિવસ રાત અજાણ્યા શખ્સો દ્વારા ભેદી રીતે આ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ચાલીમાં રહેતા લોકો દિવસ રાત ઉજાગરો કરવા માટે મજબૂર બની ગયા છે. અગાસીઓ તેમજ ગલીઓમાં વોચ ગોઠવવા છતાં પણ પથ્થરો ફેંકવાના શખ્સો જે ભાળ નથી મળતી. રહીશો દ્વારા ચાલમાં પથ્થરોનો વિવિધ જગ્યાએ ઢગલો કરવામાં આવ્યો છે. લોકોએ પોલીસને જાણ કરી છતાં પણ પથ્થરો ફેંકનાર હજુ સુધી નથી પકડાયા. પથ્થર વાગવાના ડરના કારણે બાળકોનું ચાલીમાં રમવાનું બંધ થઈ ગયું છે. આ છે ને અલકાપુરી સંપતરાવની ચાલી પંચિલની હોટલ પાછળ અમારા સયાજીરાવ ગાયકવાડના મકાનો છે. જૂનામાં જૂના મકાનો, આજે 100 વર્ષથી રહીએ છીએ બધા અહીંયા. અને આજે 5-6 દિવસથી અહીંયા પથ્થરમારો થઈ રહ્યો છે. હવે કયા કારણથી થાય છે, અમારા જોડે કોઈના જોડે દુશ્મનાટ નથી. ચારે બાજુથી પથ્થરો આવ્યા કરે છે. નાના નાના છોકરાઓ છે ચાલીમાં. આવી 2 દિવસથી તો અમારી સ્ટ્રીટ લાઇટ ચાલીની અંદરની જે મેઈન લાઇટ છે એ લાઇટો પણ પથ્થર કેમ મારતા છે? હવે એ કારણ જ મળતું નથી. પોલીસવાળાઓને અમે જાણ કરી છે, પોલીસવાળાઓને પણ જાણ કરી હતી, પોલીસવાળાઓ પણ આવી ગયા. કેટલા દિવસથી પથ્થર મારો? આ લગભગ આજે 5મો દિવસ છે પથ્થર મારાનો. હા, 2 બહેનોને પથ્થરો વાગ્યા છે. અમે જે પથ્થરો આવ્યા રાતે અમે જાગરણ કરીએ ત્યારે પથ્થર વાગ્યો 2 બહેનોને. એકની પીઠમાં વાગ્યો, કમરમાં વાગ્યો છે, પણ કશું ઈજા થઈ નથી. વાગ્યો છે એટલે મૂંગો માર વાગ્યો છે પથ્થર. તમે એમ અંદાજથી કહી શકો કે આ આના માટે પથ્થર મારી શકતા છે? એ ખબર જ પડતી નથી. આ પહેલી વાર જ આવું થયું છે. આટલા વર્ષોમાં અમારે કોઈના જોડે દુશ્મનાટ નહીં, કશું જ નહીં. અમે બધા ચાલીના બધા એક સમતી રહીએ છીએ, કોઈ દુશ્મનાટ છે નહીં. એટલે આપણે નલિની મહાલે. હવે તમે આ સામે જ એક પથ્થર પડ્યો બરાબર, તમે જોયું આવા તો કેટલાય પથ્થર પડી ગયા છે, એનું કઈ ગણતરી જ નથી. રાતે તો આજે અમારી મારી 62 ઉંમર થઈ ગઈ છે, તો આવી એનામાં છોકરાઓને અમે જાતે રાત જાગી રહ્યા છે. અમારા છોકરાને આ બિલ્ડિંગ પર, આ બિલ્ડિંગ પર અમે કેટલી બધી ફિલ્ડિંગ ભરી છે, પણ કોઈ હાથમાં જ નથી ને આવતું. પોલીસ 3 વખત આવી ગઈ તોય કશું નહીં. બીક લાગે? બીક તો લાગે જ ને યાર. આજે તમે જાતે જોયું કે આ પથ્થર પડ્યો બરોબર. હવે અમારે ઉંમર લાયક માણસ જો રાતે ન કરે, અમારે છોકરા ને છોકરા રાતે બહાર રમતા હોય ને આવું પથ્થર પડે તો એમની શું હાલત થાય બરોબર? અમારે તો છોડો, પણ નાના બાળકનું શું થાય? પોલીસ 3 વખત આવી ગયા, એમને કશું ના કર્યું. એમને અમારી સાથે 3 વખત આ બિલ્ડિંગોમાં ફર્યા, કશું નહીં કર્યું. પ્રકાશભાઈ જાધવ. હા, કમ્પ્લેન પોલીસમાં કરી છે, પણ પોલીસવાળા આવીને એક દિવસ આવ્યા હતા, 3 વખત પોલીસ આવી, પણ પોલીસ એવું અમને કહે છે કે તમે કંઈ પણ ખોરી રાખો પછી અમે આગળ કાર્યવાહી કરીએ. પણ હવે અમે કંઈ ખોરવા જઈએ? ચારે બાજુ છોકરાઓ બધે ફરતા હોય છે, કોઈ હાથમાં આવતું નથી, અને ખબર જ નથી પડતી કઈથી પથ્થર આવે એ જ ખબર નથી પડતી. હા, તો 1-2 જણને વાગી ગયા, પણ બચી ગયા, કઈ લોહી બોઈ નહીં નીકળ્યું, પણ થોડો ઘણો આમ થોડું વાગ્યું છે એવું છે. અને નાના નાના મારા બાયનામાં બિલાડીના નાના બચ્ચા છે, એને બિચારાને આંખમાં વાગ્યું, તો મેં રાતે આંખમાં એની મય દવા નાખી એટલે એની આંખ ખુલી ગઈ અને સારું છે એવું. શું ખબર હવે, કાને ખબર હવે, કેટલા વર્ષથી 50-100 વર્ષથી અમે અહીંયા છે. આ 5-1 દિવસ થયા, 5-6 દિવસ થયા. હા, તો બહારથી આવી ને હું, તો હું આવી ને તો તારે સામેથી જ પથ્થર આવ્યો. હા, હમણાં આવી મેં. કઈ જાય પછી બોલો. હું આવી ને અત્યારે 9:30 વાગે ત્યારે જ પથ્થર આવ્યો. હા, 2-3 પથ્થર પડી ગયા. આ તો મારા છોકરાઓનું જ ઘર છે, મહેમાન નહીં, મારા છોકરાનું જ ઘર છે. હા, હમને ખબર નહીં.